नमस्कार खेडूत मित्रों, वीडियो में फरी आपनुं हार्दिक स्वागत छे। मित्रों, गुजरातना जाणीता वेधर एनालिस्ट श्री अशोकभाई पटेल द्वारा तारीख 7 થી લઈને 13 ઓક્ટોબર 2024 સુધીની ફરી એક મોટી આગાહી કરવામાં આવી છે। ખેલૈયાઓ માટે પણ સારા સમાચાર છે, તો આગાહીની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલાં લાઈક કરી ચેનલ પર નવા હોય તે લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને આપના બધા ગ્રુપમાં વધુ વધુ શેર કરી દેજો જેથી દરેક ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય। મિત્રો, આગળ વાત કરીએ તો અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર પરિબળો દક્ષિણ પશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની રેખા 29 ડિગ્રી નોર્થ અને 84 ડિગ્રી ઈસ્ટ નોતનવા, સુલતાનપુર, પન્ના, નર્મદાપુરમ, ખરગોન, નંદુરબાર, નવસારી અને 20 ડિગ્રી નોર્થ 70 ડિગ્રી ઈસ્ટમાંથી પસાર થતી રહે છે। આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાતના બાકીના ભાગો, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ છે। એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ કેરળ અને આસપાસ આવેલું છે અને નીચલા મિડ લેવલ સુધી વિસ્તરે છે। એક ટ્રોપ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીથી દક્ષિણ તમિલનાડુ તરફ લક્ષદ્વીપ સુધી અને દક્ષિણ કેરળ પર ઉપરોક્ત યુએસી સુધી વિસ્તરે છે। તેના પ્રભાવ હેઠળ 9 ઓક્ટોબરની આસપાસ લક્ષદ્વીપ અને તેની આસપાસના દક્ષિણ પૂર્વ અને મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર લો પ્રેશર વિસ્તાર રચાય તેવી શક્યતા છે અને ત્યાર પછી તે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે। આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 7-13 ઓક્ટોબર 2024 ગુજરાત રાજ્યમાં એકંદરે વરસાદી ગતિવિધિનો વિરામ રહેવાની શક્યતા। આગાહીના સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી ચોમાસું પાછું ખેંચાય તેવી શક્યતા છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના મોટાભાગના ભાગોમાં વધુ દિવસો મુખ્યત્વે સૂકું વાતાવરણની શક્યતા, જોકે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 12-13 ઓક્ટોબરે આઇસોલેટેડ ઝાપટા વરસાદની શક્યતા છે। આગાહીના સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ થવાની શક્યતા છે। આગોતરું એંધાણ તારીખ 14-20 ઓક્ટોબર 2024 પરિણામની વિશ્વસનીયતા 60%। આ સિસ્ટમ વધુ મજબૂત થવાની ધારણા છે, જે મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ બાજુ ગતિ કરશે। વિવિધ ફોરકાસ્ટ મોડલ વચ્ચે સિસ્ટમ ટ્રેક બાબતે બહુ મોટો ફરક છે, છતાં ગુજરાત રાજ્યમાં 14-20 ઓક્ટોબર દરમિયાન કમોસમી વરસાદની શક્યતા છે। વરસાદનું પ્રમાણ વિવિધ પરિબળો પર આધારિત છે, જેમ કે પ્રારંભિક લો પ્રેશર રચના સ્થાન અને તે સમયગાળા દરમિયાન હાજર સિસ્ટમ માર્ગદર્શક પરિબળોની ક્રિયાપ્રતિક્રિયા। તો મિત્રો, અશોકભાઈ પટેલ દ્વારા મહત્વના સમાચાર મળી રહ્યા હતા અને જે અમે આપના સુધી સૌથી પહેલાં પહોંચાડતા રહ્યા છીએ, તો આપનો ખૂબ ખૂબ આભાર। જય જય ગરવી ગુજરાત।